સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલિત શ્રી ગગજીભાઈ જીસુત્રીય પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરની પેઢી અથવા તો જનરેશન ઓફ કમ્પ્યુટર આજે પ્રકરણ 2ની શરૂઆત કરશું. સૌથી પહેલાં વાંચીએ 2.1 પહેલી પેઢીનું કમ્પ્યુટર. હવે એનો સમય કયો હતો કે 1945 થી 1955 દરમિયાન આની શોધ થઈ હતી. ટેકનોલોજી જેને નિર્વાત નલિકા, સાવ શુદ્ધ ગુજરાતીઓ, બાકી વેક્યુમ ટ્યુબ યાદ રાખવાનું તરત યાદ રહી છે. હવે એની વિગત સમજીએ. ટૂંકમાં એવું, પ્રથમ પેઢીની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, એટલું યાદ રાખો તો પણ ચાલે. ઈસવીસન 1946માં જ્હોન ડબલ્યુ અને મોચલી અને જેપી એક્ટ અમેરિકામાં આવેલી યુનિવર્સિટી ઓફ પેનેસિલ્વેનિયામાં સૌપ્રથમ ડિજિટલ કમ્પ્યુટર એન્યાક રજૂ કર્યું હતું. પહેલી પેઢીના કમ્પ્યુટરની શરૂઆત એન્યાક એન્યાકનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર જ થઈ હતી. ટૂંકમાં જો ભાઈ, જ્હોન ડબલ્યુ મોચલી અને જેપી એક્ટ એ એન્યાકની શોધ કરી હતી. એન્યાકમાં હશે 20,000 વેક્યુમ ટ્યુબ, 70,000 રેજિસ્ટર, 10,000 કેપેસિટર, 7,200 ડાયોડ ધરાવતા હતા. તે આશરે 30 ટન વજન અને 1800 સ્ક્વેર ફૂટ પથરાયેલું હતું. 1800 સ્ક્વેર ફૂટ એટલે ખાસું લાંબુ કહેવાય, હો બહુ મોટું કહેવાય. 1800 લંબાઈ અને 1800 ચોરસ સ્ક્વેર ફૂટનો તમે ભાગ પાડીએ ને તો બહુ લાંબુ થઈ જાય છે. આગળ, તે એક સેકન્ડમાં આશરે 5,000 જેટલા સરવાળા અને 2 સંખ્યા આધારિત 500 ગુણાકાર કરી શકતા હતા. એન્યાક મશીન મતલબ સુપર કમ્પ્યુટર કેટલું કામ કરી શકતું હતું તે પૂછીએ તો અહીંયા લખવું પડે. એન્યાક એ કમ્પ્યુટ એટલે કે ગણતરી કરી શકતું હતું, જેથી તે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાયું. ઈસવીસન 1951માં જ્હોન ડબલ્યુ અને મોચલી એન્ડ જેપી એક્ટ IBM યુનવેક 1 યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર તૈયાર થયું હતું. હવે તે એન્યાકની લાક્ષણિકતા શું તે વારા ફરતી સમજીએ. તે કદમાં ખૂબ જ મોટું હતું, વિશાળ હતું. તે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરતું હતું, મતલબ ઇલેક્ટ્રિસિટી બહુ બાળતું. તે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતું હતું, હીટ આખો રૂમ ગરમ થઈ જાય. તેને જાળવણી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે 1800 સ્ક્વેર ફૂટ એટલે ખાસું મોટો રૂમ રોકે, બરાબર છે, એટલા માટે બહુ લાંબુ થઈ જાય. આગળ, તે ખૂબ જ ખર્ચાળ હતું, મોટું હોય એટલે ખર્ચો તો થાય જ તે, ઇલેક્ટ્રિસિટી પણ વપરાય. તેના ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી, કારણ કે સૌથી પહેલું કમ્પ્યુટર હતું એટલે કહી શકાય. તેની ઝડપ અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હતી. સૌથી પહેલું શોધાયેલું હોય કમ્પ્યુટર જેની અસર રહે અને એની અસર આ થાય. ઉદાહરણ તરીકે એન્યાક, IBM યુનિવેક 1, એડવેક, IBM 701 વગેરે એડસેક અને આ બંને તેના ઉદાહરણ છે.